આપો લે આ તારું શાક અને જલ્દી શાક બને, બહુ ભૂખ લાગી છે. હું ફરી કે આરામ કર લો. તારો લવારો બંધ કરી દેજો, મજા નહી આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. હું ગંડા વેડા હૈદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ મળી ગઈ, તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી બે કલાક ન બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. સાબુદાણા ખીચડી ને સાબુદાણા ખીર ખાધી. હું તમે આવી ગયા છો તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો, બધાને આવું ના થઈ શકે. અને હજી એવું લાગે ને થોડું ખાઈ લેજે, ઉપવાસ ના લીધે આ ગરમી ના ચક્કર નો આવવા જોઈએ. થોડું ખાઈ લે. ઉપવાસ છે કે ભૂખવાસ? ભાવ ખબર પેલા પાટોડા નો 5-5, 6-6 હજાર થી ચાલુ છે, 10-10 લાખ રૂપિયા. આમાં તારા છેલાજી ની છોલાઈ જાય ઉપડે. એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. તમને એક વાત પૂછું? પૂછ ને. આપણે જેટલી જગ્યાએ લગ્ન માં ગયા ને મેં બધે નોટિસ કરી, છોકરો હંમેશા જમણી બાજુ બેહે અને છોકરી હંમેશા ડાબી બાજુ બેહે, એવું કેમ? એનું કારણ છે કે નફા નુકસાન ની ખાતા વહી બનાવો ને એમાં તું જોજે કે જે નફો હોય ને એ જમણી બાજુ લખવામાં આવે અને નુકસાન હંમેશા ડાબી બાજુ લખવામાં આવે. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણા નો ઓર્ડર કર્યો હતો ને એ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો હતો ને એ આવી ગયો. બોલ હે, ખરીદી કરવા જાવ? મારી પાસે કઈ પૈસા વેચા નથી. ચૂપ.
તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. તેમાં શું થઈ ગયું? રાડો શું પડે એટલી બધી? અરે ટુવલ જ નાખો, પાણી એક ડોલ જ નાખ્યું. વાત સહી છે. હું વિચાર કરતી હતી કે ઉનાળો વેકેશન ચાલે છે તો થોડાક દિવસ મારે બંધ ઘર રહી આવું. વાત સહી છે. શાંતિ રહેજો. સાડી ની વાત કરું છું તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે છે? લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો હતો, બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. બોલ્યા. અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું, આજે સિટિંગ કમિટીનું છે, અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે, મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ, ગુજરાતી બૈરાઓનો આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું કહેતું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને આવ્યો. સાલી બે ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસ ને કામ હોય ત્યાં જાય કે અમસ્તો મસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ, આ તો બેઠા છીએ. જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડ માં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે. એની વાઈફ માટે એને મર્સિડીસ લીધી. મર્સિડીસ? તમે શું કર્યું? અરે પણ હું લલિત ની વાઈફ માટે શું કામગી કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિત ની વાઈફે મને આંખ પણ મારી હતી. અરે બહેનજી, અરે સુનિયે તો જેપી સાહેબ ઘર મે નહીં હે. તુમ કોન હો? હમ ઉ હે. ઉ? હમ પીકે હું. કે પીકે હો? અરે પીકે નહીં, ઉ ગોલા સે ઈ ગોલા પે આયા હું. હમ સાહેબ તો કહત રહીન લવ ઇઝ અ બેસ્ટ ઓફ. ગઈ ગઈ ગઈ, જલ્દી નીકળ. બારણું ખોલો ને તો માથા પર મારી. ભાઈ તું સમજવા તૈયાર? મરી ગયા.